સાંભળ્યું નહીં? એ મારી મોમો વિશે કેવું ગરમ ગરમ કીધા હતા કે મોમોએ પેઢી વેચી નાખી છે, આવું આવું કીધા હતા. પણ મને ખબર છે મારી મોમો આવું ના કરે. જોરા મારી મોમો આવું ક્યારે ના કરે. હું મોમો પાછી આવશે ને પછી એને કહીશ કે પેલા ગુંડાઓ કેટલા ગંદા છે, એવું કહીશ મોમો ને આવશે એટલે. સુરા, હું પેઢી પર આજે એટલે તો ગયો હતો, મને મોમોએ કહ્યું હતું પેઢી પર જવા માટે. હા, એટલે હું ગયો હતો પેઢી પર. મન, તને યાદ છે કે મોહિનીએ તને પેઢી પર જવા માટે કહ્યું હતું? હા, બરા, આજે સવારે જ મને યાદ આવ્યું કે મોહોએ છે ને મને પેઢી પર જવા કહ્યું હતું, એટલા માટે તો હું ગયો હતો. ચિંતા જેવું કશું નથી સ્વરા, મન સારો થઈ શકે છે. મનની સ્થિતિ અત્યારે એવી છે કે એનો સમય રોકાઈ ગયો છે. વર્તમાન પરિસ્થિતિનું એને ભાન જ નથી, એ ભૂલી ગયો છે બધું જ. અને એટલે જ તમારે બધી ઘટનાઓ યાદ કરાવવી પડશે જે એના જીવનમાં ઘટી છે. મન, મન, તને યાદ છે કે આપણો એક્સિડન્ટ કેવી રીતે થયો હતો અને આપણા લગ્ન પછી શું થયું હતું, યાદ છે તને? ચિરાગ બેટા, આજે પેઢી પર ના જાને તું કેમ મોટી બા? ચિરાગ, હમણાં જે કંઈ પણ થયું એનાથી મેં એટલું સમજી લીધું છે કે આ તકલીફ સામે આપણે લડવું પડશે. આપણી રણનીતિ આપણે તૈયાર કરવી પડશે. એ લોકો સામે જીતવું એટલું સહેલું નથી ચિરાગ. અને આ દખો, આ દખો પણ આપણા ઘરના સભ્યએ કર્યો છે. સાચી વાત છે તમારી મોટી વાત, પણ તમે જ કહેતા હતા ને કે મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય, એનાથી ભાગવાનું નહીં. તો પછી આપણે બધા સાથે મળીને કોઈને કોઈ રસ્તો કાઢી લઈશું. હા બેટા, એ તો કાઢીશું, પણ એ વિચારે મને વધારે ચિંતા થાય છે કે જ્યારે તારા બાપુજીને આ બધી વાતની ખબર પડશે તો શું થશે? કે મોહિનીએ પેઢી 30 કરોડમાં વેચી નાખી છે અને આ પેઢી હવે આપણી નથી રહી. આ વાત જ્યારે બાપુજીને ખબર પડશે તો આપણે બધા સાથે મળીને કેવી રીતે સાચવીશું એમને?
મારા ચિરાગ અને એના બાળકનું શું? અને હું મારા આવનાર પૌત્ર સાથે અન્યાય નહીં થવા દઉં. અત્યાર સુધી મનના કારણે મારે અને મારા દીકરાને જે અન્યાય સહન કરવો પડ્યો છે ઓછું છે? મમ્મી પ્લીઝ. શું પ્લીઝ? હા ચૂપ રહે ચિરાગ. તારું મન બહુ મોટું હોય ને તો તું તારો ભાગ લૂંટાવી દે, પણ હું મારા આવનાર પૌત્રનો ભાગ તો નહીં જ જવા દઉં. અને એમ પણ ખબર નહીં કયા નક્ષત્રમાં મનનો જન્મ થયો હતો. આ ઘરમાં જેટલા પણ પ્રોબ્લેમ થયા છે ને મનના કારણે જ થયા છે. કાં તો પછી સ્વરાના કારણે થયા છે, કાં તો પછી મન સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિના કારણે થયા છે. દર વખતે અમારે જ બધું ભોગવવું પડે છે. હું તો કહું છું હમણાં ને હમણાં પોલીસ સ્ટેશન જઈએ અને 420 ની ફરિયાદ નોંધાવી દઈએ, નહીતર આપણને બધાને રોડ પર આવતા વાર નહીં લાગે. મોટી બા, હું જે કહું છું ને સાચું જ કહું છું. મોટી બા, મોટી બા, લો આવ્યો એક બીજો નમૂનો. સ્વરા, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? મોટી બા, તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે. મન ઝવેરી અને સ્વરા ઝવેરીને અમે એરેસ્ટ કરવા આવ્યા છીએ. ક્યાં છે મન ઝવેરી? કોન્સ્ટેબલ, મન ઝવેરીને લઈને આવો. અરે પણ સાહેબ, મારી વાત તો સાંભળો તમે. ક્યાં લઈ જાઓ છો મારા મનને? મારે રમવું છે, મારે રમવું છે, મને રમાયો, મને રમાયો.